ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવ વધારા તથા શિક્ષણ અને બેરોજગારી સહિતના મુદ્દે વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું. કોંગ્રેસ સમિતિના આગેવાનોની ઉપસ્થિતિના એક પ્રતિનિધિ મંડળે નાયબ મામલતદારને એક આવેદનપત્ર સુપરત કરી પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા તથા શિક્ષણના ખાનગીકરણ સહિતના મુદ્દે રજૂઆત કરી પ્રજાના હિતમાં ન્યાય કરવાનો અનુરોધ કર્યો હતો. આજે આવેદનપત્ર આપ્યા છે, એના ભાગરૂપે અમારા ગુજરાતના પ્રદેશના પ્રમુખ એવા અમિતભાઈના ચાવડાના એમના સૂચનાને પરિપત્ર અનુસાર જે આખા ગુજરાતમાં દરેક તાલુકા મામલતદાર મથકે જે અત્યારે ગુજરાત સરકારની પ્રજાના સામે જે અત્યારે આવી પડે આફતો, જો તમે જુઓ છો અત્યારે કે ડુંગળીના ભાવ, કાંદાના ભાવ, કેરોસીનનો આપણે ડીઝલ પેટ્રોલના ભાવમાં જે વધારો થયો એના ભાગરૂપે અત્યારે જે પરિસ્થિતિ જોઈ રહી છે, તમે જુઓ છો જ્યાં જુઓ ધમાલ, અમદાવાદ, બરોડા, સુરત ધમાલ, પ્રદૂષણ જે ભાગરૂપે ધમાલ થઈ રહી છે એના ભાગરૂપે, અને અમે તો કોંગ્રેસ પક્ષ ઈચ્છે છે કે શાંતિમાં માન્ય છે એના ભાગરૂપે અત્યારે અમે દરેક આખા રાજ્યોમાં દરેક જગ્યાએ આજના બે દિવસનો પ્રોગ્રામ 21, 22, 23 અને 24 તારીખ સુધી દરેક તાલુકામાં અમે જે આ દેશને લગતા અને જે અત્યારે દરેક માણસ ઉપર આફતને અનભાગરૂપે આવેદનપત્ર આપણને કર્યું છે એના જે ઉમરગામ તાલુકો, વલસાડ જિલ્લા ઉમરગામ તાલુકો ખાતે જે આવેદનપત્ર આવ્યું છે એ બદલ હું સૌના અમારા ઉમરગામના કાર્યકર્તા અને દરેકના અમારા પત્રકાર મિત્રો ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય કોંગ્રેસ. કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર તદંતર લોકોના પ્રશ્નોને વાચા આપવામાં નિષ્ફળ ગઈ છે. આપણે એમ કહીએ તો ખોટું નથી કે યુ ટર્ન લેતી સરકાર ગુજરાતમાં જેટલા પણ પરિપત્રો અને કાયદા, હેલ્મેટ પહેરવાની વાત હોય કે બીજા અન્ય કાયદાની વાત હોય, સચિવાલય બિન સચિવાલય નોકરીની બાબત હોય, એ બધી બાબતમાં સરકારે પાછી પાની કરવા પડી છે. સરકારે યુ ટર્ન લેવા પડ્યો છે, એટલે યુ ટર્ન લેતી સરકાર આપણે કહીએ તો ખોટું નથી. આજે કાંદાના ભાવ 150 રૂપિયા કિલો થયા છે, ટામેટાના ભાવ મોંઘા થયા છે, અનાજ મોંઘું, કઠોળ મોંઘું, શાકભાજી મોંઘા, ફળ મોંઘા, દવાઓ મોંઘી, દરેક વસ્તુ મોંઘી થઈ છે. ત્યારે દેશની પ્રજા અને કોંગ્રેસ પક્ષ આનો સદંતર વિરોધ કરે છે. મિત્રો, આપણા માટે સૌના માટે રાષ્ટ્ર સર્વોપરી છે. રાષ્ટ્રથી મોટું કોઈ નથી અને આપણા દેશના લોકો આપણા માટે સૌથી મહત્વના છે. સરકાર લોકોની સુખાકારી માટે છે, લોકોને દુઃખ આપવા માટે નથી. સરકારે એ પણ તપાસ કરવી જોઈએ કે 25,000 રૂપિયા તોલામાં મળતું સોનું આજે 40,000 રૂપિયા તોલો મળે છે. માત્ર 1 અઠવાડિયાની અંદર 15,000 રૂપિયા સોનાના 1 તોલા પર ભાવ વધારો થયો છે. ગરીબમાં ગરીબ માણસ પણ પોતાને દીકરીને વડાવે ને ત્યારે 1 તોલો સોનું આપે. શાના માટે સરકાર 15,000 રૂપિયાની વચ્ચે ગેપ કરી ગઈ? કોણે ગેપ કર્યું છે? કોણે કમિશન ખાધું છે? કયા સહબંધુએ કમિશન ખાધું છે? એ તપાસનો વિષય છે. મેં કહ્યું તે પ્રમાણે સરકાર લોકોના સુખાકારી માટે હોય છે. લોકોના સુખી જીવનમાં સુખ કેવી રીતે વધે, એમના જીવનમાં ખુશાલી સેના કેવી રીતે આવે એ કરવાની કામગીરી સરકારે કરવાની છે. આ 15,000 રૂપિયા તોલા પર સોનાનો વધારીને ગરીબ માણસને 1 તોલું પોતાની દીકરીનું સોનું આપતા પણ અટકાવવાનો પ્રયત્ન આ સરકારે કર્યો છે.